કોઈ પણ નવી બાબત શીખીએ તો તેને સમજવા માટે તેના વધુ ને વધુ ઉદાહરણોનો મહાવરો કરવો, અને આ વિડીયોમાં આપણે સંખ્યાને લખવા માટેના પ્રમાણિક સ્વરૂપ એટલે કે સાયન્ટિફિક નોટેશનના ઉદાહરણ જોઈશું. હું અહીં અમુક સંખ્યાઓ લખું છું અને પછી તેને સાયન્ટિફિક નોટેશનમાં કઈ રીતે લખવું તે આપણે જોઈએ. પહેલી સંખ્યા લખું છું 0.00852, ત્યારબાદ બીજી સંખ્યા લઈએ 7012, અને પછી અમુક શૂન્ય મૂકીએ 0000000000, ત્યારબાદ લઈએ 0.00000, વધુ શૂન્ય ઉમેરીએ 0000000, ત્યારબાદ લખીએ 5 અને વધુ 2 શૂન્ય. જુઓ કે આપણે દરેક પ્રકારની સંખ્યા લઈ રહ્યા છીએ કે જેથી કરીને પ્રમાણિત સ્વરૂપને વ્યવસ્થિત સમજી લઈએ. ત્યાર પછીની સંખ્યા લઈએ 7, 2, 3, ત્યારબાદ લખું છું 0.6, અને પછી 8, 2, 3, અને પાછળ અમુક શૂન્ય મૂકીએ 0000000. પહેલી સંખ્યામાં જોઈએ કે તેને કઈ રીતે પ્રમાણિત સ્વરૂપમાં લખાય, તે માટે પોઈન્ટ પછીની પહેલી શૂન્યતર સંખ્યાને ધ્યાનમાં લઈએ અને પછી જોઈએ કે પોઈન્ટ પછી ત્યાં સુધી કેટલા આંકડા છે. તો તે છે 1, 2 અને 3. તો પહેલા તે શૂન્યતર સંખ્યા લખીએ 8, પછી પોઈન્ટ મૂકીને પાછળની જે સંખ્યાઓ છે તેને પોઈન્ટની પાછળ મૂકીએ, એટલે કે 8.52 ગુણ્યા, અહીં આપણે જે પોઈન્ટ પછી 3 સંખ્યાઓ જોઈ તેના આધારે 10^-3. બીજી સંખ્યા માટે જોઈએ તો તે માટે આ પહેલી સંખ્યા લઈએ, તેને અહીં લખીએ, ત્યારબાદ દશાંશ ચિહ્ન મૂકીને આ પાછળની 3 સંખ્યાઓ લખીએ, એટલે કે 0, 1, 2 ગુણ્યા. હવે 10^ લઈએ તો જુઓ કે આ 7 પાછળ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12 અંક છે, માટે અહીં મળશે 10^12. જે સંખ્યા પછી પોઈન્ટ મૂક્યો છે તેને આપણે 1 સમજી લઈએ અને ત્યાર પછીની જે પણ સંખ્યાઓ છે તેટલા શૂન્ય સમજવા અને 10^ બતાવવી. ત્યાર પછીની રકમ માટે જોઈએ તો અહીં પોઈન્ટ પછી અમુક સંખ્યાઓ આપેલી છે, માટે પોઈન્ટ પછીનો પહેલો નોન ઝીરો જે નંબર હોય તેને ધ્યાનમાં લેવાનું અને તેના સહિત આગળ કેટલા શૂન્યો છે તે અંક ગણવા, એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14, માટે તેનો જવાબ થશે પહેલી શૂન્યતર સંખ્યા. અને પોઈન્ટ કરીને પછીની સંખ્યાઓ લખવાની હોય છે પણ પાછળ શૂન્ય છે એટલે તે બતાવવાની જરૂર નથી, ગુણ્યા 10^12. અહીં આપણે જોયું કે શૂન્યતર સંખ્યા સહિત આગળ બીજા 13 શૂન્ય છે, માટે કુલ 14 ઘાત લેવી પડશે અને પોઈન્ટ પછીની સંખ્યાઓ છે માટે તે ઘાત ઋણમાં મળશે, 10^-14. હવે આ સંખ્યામાં પહેલો અંક છે 7, માટે 7 પોઈન્ટ, અને જો આ સંખ્યા વિશે વિચારીએ કે તેમાં 10^12 સમાઈ શકે તો 7 એ 100 નો અંક છે, તેથી હું અહીં લખું છું 100 અને 100 એટલે 10^2, માટે 7.23 ગુણ્યા 10^2. જે રીતે અહીં આપણે જોયું હતું કે પોઈન્ટ મૂક્યા પછી પાછળ કુલ કેટલા અંક છે તેટલી ઘાત લેવી, તે જ રીતે અહીંયા પણ પોઈન્ટ આપણે 7 પછી મૂક્યો છે અને ત્યારબાદ 2 અંક છે, માટે 10^2. આ સંખ્યામાં પોઈન્ટ પછી 1 અંક આપેલ છે જે છે 6, અને તે પોઈન્ટ પછીની પહેલી શૂન્યતર સંખ્યા પણ છે, માટે 6 ગુણ્યા પોઈન્ટ પછી 1 અંક છે, માટે 10^-1. અને તે સમજી શકાય તેવી બાબત છે, કારણ કે 10^-1 એટલે 1/10, માટે આ સંખ્યાને આપણે 6/10 આ રીતે પણ બતાવી શકાય, અને 6/10 એટલે 0.6. અંતિમ સંખ્યાનો જવાબ લખીએ, પહેલી સંખ્યા છે 8, માટે 8 પોઈન્ટ, પછીની સંખ્યાઓને પોઈન્ટ પછી મૂકીએ, 8.23 ગુણ્યા, હવે 8 પાછળ કુલ કેટલા અંક છે તે જોઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, માટે 10^10, 8.23 ગુણ્યા 10^10. અને આપણા જવાબ સાચા છે કે નહીં તે ચકાસવા હોય
તો તમે આ સંખ્યાનું સાદરૂપ આપીને જવાબ મેળવી શકો અને જોઈ શકો કે તમને જવાબમાં આ સંખ્યા મળશે. જો 10^10 ની ગણતરી મોટી લાગતી હોય તો 10^5 લઈને પણ ગણતરી કરો, તો તમને પોઈન્ટ પછી 5 0 એટલે કે 1 2 3 4 5 અહીં સુધીની સંખ્યા જવાબમાં મળશે. થોડા વધુ ઉદાહરણ લઈએ. એક સંખ્યા લઉં છું 0.000064. સ્થાન કિંમતની દ્રષ્ટિએ આ ખૂબ જ નાની સંખ્યા છે. હવે આ સંખ્યા સાથે એક ખૂબ જ મોટી સંખ્યાનો ગુણાકાર કરીએ. ધારો કે તે સંખ્યા છે 3 2 અને પાછળ 0 મૂકીએ 0000. આ સંખ્યાનો આપણે ગુણાકાર કરી શકીએ પણ તે થોડું અઘરું થઈ જાય, તો તેને સહેલું બનાવવા માટે સૌપ્રથમ આ બંને સંખ્યાઓને સાયન્ટિફિક નોટેશન એટલે કે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ. અને પહેલી સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા પોઈન્ટ પછીની જે પહેલી શૂન્યેતર સંખ્યા હોય તે લઈએ, એટલે કે તે છે 6.4×10^ લઈએ. તો તે માટે પોઈન્ટ પછીના 6 બધા અંક ગણીએ 1 2 3 4 5 6. આમ 10^-6 બીજી સંખ્યાને પણ તે મુજબ પ્રમાણિક સ્વરૂપમાં ફેરવતા આ સંખ્યામાં પહેલો અંક છે 3 માટે 3 પોઈન્ટ પછીનો જે અંક છે એને પોઈન્ટ પછી મૂકીએ અને 3 પછીના બધા અંકોની ગણતરી કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 માટે ગુણ્યા 10^11. હવે તેને ગુણાકારના સંબંધમાં નીચે દર્શાવીએ તો 6.4×10^-6×3.2×10^11. પદોની ગોઠવણી કરતા આપણે લખી શકીએ 6.4×3.2×10^ પદ લઈએ તો તે છે 10^-6×10^11. હવે તેનો ગુણાકાર કરીએ. પહેલા છે 6.4×3.2, તેનો આપણે અહીં ગુણાકાર કરીને જોઈએ. પહેલા પોઈન્ટને ધ્યાનમાં નહીં લઈએ, સીધો ગુણાકાર કરીએ. એકમના અંક સાથે ગુણાકાર કરતા 2×4 = 8 અને 2×6 = 12 માટે 128. દશકના અંક સાથે ગુણાકાર કરતા અહીં 0 મૂકીએ, ત્યારબાદ 3×4 = 12 વધી 1, 3×6 = 18 વધતા 1 એટલે કે 19. બંનેનો સરવાળો કરતા 8 2 2 4 9 1 10 1 1 2. અને હવે પોઈન્ટને ધ્યાનમાં લઈએ તો જુઓ કે પહેલી સંખ્યામાં પોઈન્ટ પછી એક અંક છે અને બીજી સંખ્યામાં પણ પોઈન્ટ પછી એક અંક છે, માટે આપણા જવાબમાં પોઈન્ટ પછી બે અંક મળે તે રીતે જવાબ લખીએ તો 1 અને 2 માટે આ આપણો જવાબ થશે 20.48. આમ આ બંનેનો ગુણાકાર થયો 20.48 ગુણ્યા. હવે અહીં તો ખૂબ સરળ છે, આધાર 10 ગુણાકારનો સંબંધ માટે ઘાતનો સરવાળો. આધાર સરખો, ગુણાકારનો સંબંધ માટે ઘાતનો સરવાળો થશે -6 + 11 એટલે કે જવાબ મળે 5. આમ 10^5. આમ આપણે જવાબ મેળવી લીધો છે, પણ શું તે પ્રમાણિત સ્વરૂપમાં છે? તો જવાબ છે ના, આ સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં નથી. કારણ કે પ્રમાણિત સ્વરૂપમાં લાવવા આ સંખ્યામાં કંઈક ફેરફાર કરવો પડે. આ જે પોઈન્ટ છે તે અહીં આવવો જોઈએ અને તેમ કરવા માટે હું અહીં 1/10 સાથે ગુણું છું, એટલે કે 10 વડે ભાગાકાર કરું છું અને પછી તે જ સંખ્યાને 10 સાથે ગુણું છું. આમ કરવાથી આ સંખ્યાની કિંમતમાં કોઈ ફેરફાર થશે નહીં. 10 વડે ભાગાકાર કર્યો પછી 10 સાથે ગુણાકાર કર્યો, તેનો અર્થ છે કે આપણે 1 ભાગાકાર અને 1 ગુણાકાર કર્યો છે, જેનાથી સંખ્યાની કિંમતમાં કોઈ ફેરફાર થાય નહીં. હવે આ સંખ્યાને 10 વડે ભાગતા આપણને મળશે 2.048. 10 વડે ભાગાકાર કરવાથી પોઈન્ટ 1 સ્થાન ડાબી તરફ ખસે અને તેને ગુણ્યા 10^5×10^1 માટે તે બંને ઘાતનો સરવાળો થશે. આમ આપણને મળે 10^6 માટે હવે કહી શકાય કે આ સંખ્યા તેના પ્રમાણિત સ્વરૂપમાં છે. આપણે ગુણાકારના દાખલા જોયા, હવે કંઈક ભાગાકારના દાખલાની મદદથી સમજીએ. આપણે આ જ સંખ્યાઓનો ઉપયોગ કરીએ. પહેલા હું આ સંખ્યા લખું છું 3.2×10^11 / 6.4×10^-6. હવે તેને બરાબર આપણે આ રીતે પણ લખી શકીએ કે 3.2/6.4
અને ત્યારબાદ 10^11 ડિવાઈડ બાય 10^-6. હવે આ જે પદ છે તેની કિંમત થશે 1/2 અથવા 0.5, કારણ કે જુઓ બંનેમાં અહીં પોઈન્ટ છે, માટે તેને ધ્યાનમાં ન લેતા 32/64 છે એમ કહી શકાય. માટે 32 એકા 32 અને 32 2 64 એ રીતે છેદ ઉડાડતા તેની કિંમત મળે 1/2, જેને બરાબર 0.5 મળે. અને આ બંને પદની વાત કરીએ તો 10^11 / 10^-6 ને આ રીતે પણ દર્શાવી શકાય કે 10^11 × 10^-6 / 1 માટે આપણને મળે 10^11 × 10^-6 × 1 = +6 થઈ જશે. અને હવે ઘાતનો સરવાળો કરતા આપણને મળે 10^17 અથવા આ રીતે પણ વિચારી શકાય કે ભાગાકારનો સંબંધ છે, આધાર સરખો છે, માટે ઘાતની બાદબાકી થાય. તેથી 11 માંથી -6 બાદ કરતા આપણને મળે 11+6 = 17. કોઈ પણ રીતે જવાબ મળે છે 10^17. તેથી જવાબ થશે 0.5 × 10^17. પણ હજી આ સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં નથી. જો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું હોય તો પોઈન્ટ પહેલા કોઈ સંખ્યા હોવી જોઈએ, એટલે કે આ સંખ્યા 1 કરતા મોટી હોવી જોઈએ. તે માટે આ તરફ 10 સાથે ગુણીએ અને આ બાજુ 10 વડે ભાગાકાર કરીએ. અને તેમ કરવાથી આપણને મળશે 10 × 0.5, તેથી જશે 5. અને અહીં આપણે 0.0 લખી શકીએ, ગુણ્યા 10^17 × 1/10, જેને આપણે આ રીતે પણ જોઈ શકીએ કે 10^17 × 10^-1. 1/10 = 10^-1. હવે ઘાતનો સરવાળો કરતા 17 + 1 એટલે કે 17 - 1 = 16 મળે. આમ 10^16. માટે આ બંને સંખ્યાઓના ભાગાકારનો જવાબ આપણને આ સંખ્યા મળે.